ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે રહેતા જાંબુ બ્રાહ્મણ સમાજના અગ્રણી વિપુલ નાયક તેમની વર્ષો જૂની પાર્ટી કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાતા તાલુકાના રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો છે। છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકર સેવા આપનાર વિપુલ નાયકે વલસાડ ખાતે આવેલ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં ગુજરાત પ્રદેશના દક્ષિણ ઝોનના પ્રભારી રામભાઈ ધડુકના હસ્તે વિધિવત રીતે આપમાં જોડાયા હતા। જિલ્લા સહમંત્રીનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને જવાબદારી મને અહીંયા સંગઠન મજબૂત કરવાની જવાબદારી મને સોંપી છે અને હું સંગઠન મજબૂત કરીશ। હું 35 થી 40 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં હતો અને કોંગ્રેસ છોડવાનું મારું મૂળ કારણ કે છેલ્લા 26 થી 27 વર્ષથી વિરોધ પક્ષમાં એણે ભૂમિકા નિભાવી જ નથી, કોઈ પણ પ્રકારનો વિરોધ પક્ષ તરીકે ઉભર્યા જ નથી। એટલા માટે મને આમ આદમી પાર્ટી જોઈન કરવા પડી। દિલ્હી સરકારે જે આમ આદમી પાર્ટી શ્રી અરવિંદ કેજરીવાલજીએ ત્યાં ડેવલપમેન્ટ કર્યું, કોરોના કાળ દરમિયાનમાં વિધવા પેન્શન સહાય, કોરોના કાળ દરમિયાન મૃતકો મૃત્યુ પામેલા ઘરના ભૂભી ગયા એમને 50,000 રૂપિયા ઘરના એમના ધર્મપત્નીને મળી આપે આપ્યા છે। વિધવા પેન્શન એમના ધર્મપત્નીને જ્યાં સુધી એમના બાળક સંતાનો કમાતા નહીં થાય ત્યાં સુધી 2500 રૂપિયા દર મહિને દિલ્હી સરકાર આપે છે। વીજળી મફત છે 200 યુનિટ, પાણી 10,000 લીટર મફત છે। ગુજરાત ગવર્મેન્ટ કેમ નથી આપી શકતી? ગુજરાત ગવર્મેન્ટે પણ આના ઉપર ધ્યાન આપવું જોઈએ। આવા સારા કામો કર્યા છે ત્યાંના બાળકોને શિક્ષણ મફત કર્યું જ છે, કોરોના કાળ દરમિયાન મરી ગયા મૃત્યુ પામ્યા એમનું, અને સારા કામો કરે છે। દિલ્હી સરકાર જો આ કરી શકતી હોય તો ગુજરાત સરકાર આપણી સરકાર કેમ નહીં કરી શકે? આપણા વિજયભાઈ રૂપાણી આ બધા મુદ્દાઓ ઉપર વિચારવું જોઈએ અને આ બધા ત્યાંના જે મુદ્દાઓ છે અહીંયા લોકો ઉપર લાગુ કરવા જોઈએ। ત્યાં રાશન કાર્ડના કામો હોય, આવકના દાખલા, જાતિના દાખલા બધા ઘર ઘરે પહોંચે જ છે ત્યાં, તો આપણે અહીંયા ક્યાં? અહીંયા તો ધક્કા ખાવા સિવાય બીજું કોઈ થતું નથી। અધિકારી બાબતે વલસાડ જિલ્લા ઉમરગામ તાલુકાના દરેક જગ્યાએ અધિકારીઓનું રાજ આવી ગયેલું છે, કોઈનું કંઈ સાંભળતા નથી। જ્યાં જોઈએ ત્યાં પૈસો, પોલીસ ખાતામાં પૈસો, બધી જગ્યાએ પૈસો, કોઈ જાતનું કંઈ અહીંયા શાસન અનુશાસન જેવું છે જ નહીં મળે, બધા બની બેસેલા માણસો છે, કોઈ અધિક સત્તાધારીનું માનતા પણ નથી અને સત્તાધારી પક્ષ પણ ત્યાં અવાજ ઉઠાવતા નથી અને એનો અવાજ અમે આમ આદમી પાર્ટી બનીને ઉઠાવશું, લોકોના દરેક કામો કરશું, લડત આપીશું।